સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર આસપાસ સરકારી જમીનો પરના દબાણો દૂર કરવાનું મેગા ડિમોલિશન આજે બીજા દિવસે પણ ચાલી રહ્યું છે. વહેલી સવારથી સોમનાથ મંદિરના પ્રવેશ માર્ગ આવ્યા શંખ સર્કલથી હમીરજી સર્કલ સુધીના લારી ગલ્લાવાડા અને પાથરના વાડાઓને દૂર કરવામાં આવ્યા છે. પોલીસ અને નગરપાલિકાના સ્ટાફે કડક કાર્યવાહી કરીને ગઈકાલે અંદાજે 3 હેક્ટર જેટલી વિશાળ જગ્યા પરના 21 મકાનો અને 145 ઝૂંપડા સહિત 175 જેટલા વર્ષો જૂના દબાણોને દૂર કર્યા હતા. ઘણા વર્ષોથી લોકોએ દબાણ કરી અને કાચી દુકાનો ઊભી કરીને, આ દુકાનો આશરે 20-એક વર્ષથી પણ જૂની છે અને ઘણા વર્ષથી લોકો અહીંયા પોતાનો ધંધો કરતા હતા. જે દબાણો દૂર કરવા માટે ગઈકાલે નગરપાલિકા તરફથી તમામ 144 લોકોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી, તેમજ પોલીસ પાસે એમના તરફથી બંદોબસ્તની માંગણી કરી. જે માંગણી અનુસંધાને એસપી સાહેબ તરફથી બંદોબસ્ત ફાળવવામાં આવ્યો અને એસપી સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ આજે અહીંયા ડેમોલિશનની કામગીરી માટે 1 એએસપી સાહેબ, 1 ડીએસપી, 5 પીઆઈ, 16 પીએસઆઈ, તેમજ 200 પોલીસ, એસઆરપીની 2 કંપની, હોમગાર્ડ અને જીઆરડી, અમારો હાલમાં ડેમોલિશનની કામગીરીમાં લાગેલા છે.